રાંદેના સોફ્ટવેર ડેવલપરનું 8 જણા કારમાં અપહરણ કરી 25 લાખ આંગળી કરી ઉપાડી લેતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણ અપહરણકારોને ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમમાં રાંદે રોડ પર રામદેવનગર રહેતા સોફ્ટવેર ડેવલપમેન્ટ જયસિંહ સુમેરાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે આરોપી રાજકોટ પ્રકાશ લંગડો ટ્રેડિંગ સોફ્ટવેર માટે આવતા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ થતાં નફો મેળવ્યો હતો. પછી જયસિંહ સંપર્કમાં ન હતો અને 28 મે 2023 પ્રકાશ ઉર્ફે પંકાલાલ લંગડાનો કોલ આવ્યો અને કહ્યું કે મારે સોફ્ટવેર ટ્રેડિંગનું એક ભાઈનું કામ કરવું છે. અમે સુરત મળવા આવીએ છીએ. 29 મે અડાજણ પીસવણી રોડ પર રેસ્ટોરન્ટમાં મિટિંગ કરી ધંધા બાબતે વાત થતાં કોરો ચેક લાવવા કહ્યું હતું. અડાજણ પીસવણી રોડ પર 30 મી સવારે સોફ્ટવેર ડેવલપર આવી પ્રકાશને કોલ કરતાં તેના બ્લેક કલરની કારમાં બેસી જવાનું કહ્યું હતું. સોફ્ટવેર ડેવલપરે સાથે કારમાં 4 શખ્સો બેઠા હતા. ત્યાં પ્રકાશ અન્ય કારમાં માણસો સાથે બેઠો હતો. પછી સોફ્ટવેર ડેવલપરે અપહરણ કરી પામરચા રસ્તા પાસે અવરું જગ્યા પર લઈ ગયા હતા, જ્યાં સોફ્ટવેર ડેવલપરે માર મારી મોબાઈલ લઈ લીધો હતો. મોબાઈલનો લોક ખોલાવી તેમાં ફોરેક્સ ટ્રેડિંગનું સોફ્ટવેર આઈડી અને પાસવર્ડ ખોલાવી ગ્રાહકોના ખાતામાંથી 29,350 એટલે કે 25 લાખ રૂપિયા વિડ્રોલ કરી બ્રોકર ખાતામાં નાખ્યા હતા. પછી સોફ્ટવેર ડેવલપરને ધમકાવી 25 લાખને બ્રોકરને રાજકોટ અલ્પેશ નામે આંગળીઓ કરવા કહ્યું હતું. પછી આરોપીની સાગરીત આંગળીયામાંથી 25 લાખ ઉપાડી લીધા હતા. સોફ્ટવેર ડેવલપરે પાસે 1,75,00,000 લખી ચેક પર સહી કરાવી જબરદસ્તી લખાણ લીધું હતું અને સ્ટેશન છોડી ભાગી ગયા હતા. જી સર, સુરતના એક ફરિયાદીઓ જેઓ ટ્રેડિંગ સોફ્ટવેર ના બિઝનેસ સાથે સંકળાયેલા હતા તે વ્યક્તિને એક પ્રકાશ નામના વ્યક્તિએ ગત મહિનામાં તેઓનો સંપર્ક કરેલો અને તેઓને જણાવેલું કે તેઓને અલગ અલગ જે ટ્રેડિંગમાં જે ઇન્વેસ્ટ કરાવનાર ઇન્વેસ્ટરો તેઓની પાસે છે, તેથી તેઓને મળાવવા છે તેવી વાત કરીને તેઓને એલપી સવાણી રોડ અડાજણ બોલાવવામાં આવેલા. ત્યારબાદ તેઓને ગાડીમાં બળજબરીપૂર્વક લઈ જઈને કામરેજ વિસ્તારના અવાવરૂ જગ્યાએ લઈને તેઓના મોબાઈલ ફોનમાંથી બળજબરી રૂપે મેટા ટ્રેડર 4 એપ્લિકેશન જે ડાઉનલોડેડ હતી તેના માધ્યમથી અલગ અલગ જે તેઓએ 12 જે શેર્સ કમો હોય છે અન્ય દેશોના તેઓના $29,350 એટલે કે 25 લાખ રૂપિયા અલગ અલગ શેર માધ્યમથી વિડ્રો કરાવીને પીએમ આંગળીયા રાજકોટ મારફતે ટ્રાન્સફર કરાવડી દીધેલા, જેનું સંધાને સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની સેક્શન 323, 384, 365, 120 બી તથા ITA-ની સેક્શન 66C અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ જે વ્યક્તિએ કોન્ટેક્ટ કરાવેલો તથા અન્ય જે વ્યક્તિઓ ભેગા મળીને આ સુરતના નાગરિકોનું જે અપહરણ કરવામાં આવેલું તેમાં 3 વ્યક્તિઓને ગિરફ્તારી સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે રાજકોટથી કરેલ છે. તેઓના નામ છે પ્રકાશભાઈ પકાલાલ અગારા, ધંધો બેકાર છે, રાજકોટમાં રહે છે, મૂળ મોરબીના છે. અન્ય બીજા વ્યક્તિ છે રણજીતભાઈ દેવાભાઈ શિયાળિયા, જેઓ છૂટક હોટલમાં કામ કરે છે, રાજકોટમાં રહે છે અને મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે, તથા અન્ય ભવનભાઈ રૂપાભાઈ શિયાળિયા, ચાની કેબિન છે તેઓ, જસદણ રાજકોટના રહેવાસી છે. આ ત્રણેય વ્યક્તિઓની ગિરફ્તારી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. સુરત કે એક ટ્રેડિંગ સોફ્ટવેર કે બિઝનેસ કે સંલગ્ન ફરિયાદીકો એક દિન પ્રકાશ ઉર્ફે પકાલાલ અગારા નામ કે વ્યક્તિને જો ઇનકે પૂર્વ ભી ઇનકે સાથ ઇન્વેસ્ટમેન્ટ કા બિઝનેસ કિયા થા ઉનકો અચાનક કોલ કરકે ઉનકો એસા બતાયા ગયા કે ઉનકે પાસ અલગ અલગ ઇન્વેસ્ટર સે જો શેર મેં ટ્રેડિંગ કરેંગે એસી લાલચ દેકે ઉનકો અડાજણ જો એલપી સવાણી રોડે વહાં બુલાયા થા ફિર બળજબરી પૂર્વક ઉનકો ઉનકા અપહરણ કરકે ઉનકો કામરેજ વિસ્તાર કે અવા એક અનનોન જગહ પે લે ગયે થે ઓર ફિર ઉનકે સાથ બળજબરી પૂર્વક ઉનકા મોબાઈલ લેકે ઉનમે જો મેટા ટ્રેડર 4 નામ કી એપ્લિકેશન થી વો ખોલ કે ઉનકા પાસવર્ડ ચુરા કર અલગ અલગ આઈડી મેં જો ઇન્વેસ્ટમેન્ટ ઉન્હોને કિયા થા વૈસે કુલ $29,350 યાની કી 25 લાખ રૂપીઝ કે શેર સેલ કરવા કે પીએમ આંગળિયા કે મારફત રાજકોટ ભિજવા કે ઉનકે સાથ જો ફ્રોડ હુઆ થા ઉસકે તહત ઉન્હોને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ કા સંપર્ક કિયા જિસમે આઈપીસી કી સેક્શન 323, 384, 365, 120 બી ઓર આઈટીએ કી સેક્શન 66C અનુસંધાન પે ગુના દાખિલ કરકે આગે કી તપાસ હાથ ધરી હતી, જિસમે 3 વ્યક્તિઓ કો રાજકોટ સે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને
गिरफ्तार किया है, जिनका नाम है प्रकाश भाई पक्कालाल अगारा, जो मूल मोरबी के रहवासी हाल राजकोट में रह रहे हैं, रणजीत भाई देवा भाई सियाड़िया जो मूल सुरेंद्रनगर के हैं अभी राजकोट में रह रहे हैं, और तीसरे भवन भाई रूपा भाई सियाड़िया जो मूल राजकोट जसदंग के रहवासी है। तीनों व्यक्तियों को गिरफ्त करके सूरत सिटी साइबर क्राइम सेल ने आगे की तपास हाथ धरी है। અને ગુનામાં સાયબર ક્રાઇમમાં રાજકોટના સુધારા પ્રકાશ ઉર્ફે પ્રકાશ સુનીલાલ અઘારા અને સાગરી રણજીત સિવાલિયા અને ભવન સિવાલિયાની ધરપકડ કરી હતી, સાથે કાર સહિતના મુદ્દા માલનો રિકવર માટે તજવીજ શરૂ કરી છે। પ્રકાશે આરોપી રણજીત અને ભવનને રૂપિયાની લાલચ આપી સુરત લઈ આવ્યો હતો। રણજીત અને ભવન બંને રાજકોટમાં ચાની દુકાન ચલાવે છે અને તેઓ આ અપહરણના મામલે હજુ 5 આરોપીઓ ફરાર છે। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।